नमस्ते मित्रों, मारी कुकिंग चैनल अलका सरोठिया में आपनु स्वागत छे। धुलेटी नो त्यौहार नजीक आवी रह्यो छे। आ त्यौहार पर धाणी दाळिया तेमज खजूरनु अनेरू महात्म्य छे। तो आजे आपणे धाणी यूज करीने रेसिपी बनावीशुं। जनरली आ फेस्टिवल उपर धाणीना लाडू खवाता होय छे अने आ लाडू एवा तो टेस्टी लागे छे के नाना मोटा बधाने खूब ज भावे छे। माटे ज आजे आपणे बनावीशुं जुवारनी धाणीना लाडू। आ रेसिपी बनावा माटे मेनली बेज इंग्रेडिएंट यूज थाय छे। धाणी जे मैं 200 ग्राम लीधेली छे, साथे मैं देसी गोल्ड लीधेलो छे जे 300 ग्राम छे। कम्पेरिटिवली गोल्डनुं प्रमाण मैं आ रेसिपी में वधारे लीधुं छे, कारण के धाणीनुं जे टेक्स्चर छे ते फूल जेवुं होय छे, जेथी जे वधु गोल्ड एब्सॉर्ब करे छे। माटे गोल्ड मैं 300 ग्राम लीधेल छे। सौ आ लाडू बनावा माटे सौ प्रथम आपणे गोल्डनी पाय तैयार करी लईए। તે માટે મેં એક મોટી કઢાઈ લીધી છે, તેમાં એક ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈએ। ઓઇલ એ ટોટલી ઓપ્શનલ છે, ઓઇલને કઢાઈ પર આ રીતે સ્પ્રેડ કરવાનું છે। સાથે જ એડ કરીશું 300 ગ્રામ ગોળ। મેં અહીંયા દેશી ગોળ લીધેલ છે, મનપસંદ કોઈ પણ ગોળ લઈ શકાય। ગોળને નાનકડા પીસીસમાં કટ કરી લેવાનો છે કે ગોળને ક્રમ્બલ કરીને પણ લઈ શકાય। સ્ટવની ફ્લેમ મીડિયમ સેટ કરી અને ગોળની પાઈ લેવાની છે। લાડુની સોફ્ટનેસ જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે ગોળની પાઈ સોફ્ટ કે કડક લઈ શકાય। જો સોફ્ટ લાડુ બનાવવા હોય તો પાઈ ઓછી લેવાની, અને જો કડક લાડુ પસંદ હોય તો ગોળની પાઈ થોડી વધુ આકરી લેવાની। કન્ટિન્યુઅસલી હલાવીને આપણે આ પાઈ તૈયાર કરવાની છે। આપણો ગોળ સરસ પીગળી રહ્યો છે। ગોળ પીગળી ગયા બાદ થોડી જ વારમાં આપણને સાઈડમાં બબલ્સ પડતા દેખાય છે। પાઈમાં સરસ બબલ્સ પણ દેખાય છે, તેમજ હવે આપણે આ પાઈનું સ્ટ્રક્ચર સાવ ફ્લફી જોઈ શકીએ છીએ। હવે આ પાઈ સ્મૂથ થઈ ગઈ છે, તો આપણે ચેક કરીએ। પાઈ ચેક કરવા માટે હું ઠંડા પાણી ભરેલા એક વાટકીમાં 2-3 ડ્રોપ્સ પાઈના એડ કરીએ અને આ સમયે સ્ટવની ફ્લેમ સાવ સ્લોએસ્ટ કરી દેવાની છે। પાણીમાં ગોળની પાઈ એડ કરતાં પાણીમાં બિલકુલ ગોળ સ્પ્રેડ થતો નથી। તો સોફ્ટ લાડુ બનાવવા માટેની આપણી આ પાઈ તૈયાર છે। સ્ટવની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું અને ગોળની આ પાઈમાં ધીમે ધીમે આપણે ધાણી એડ કરીશું। એકી સાથે બધી ધાણી એડ ન કરતાં થોડી થોડી ધાણી એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે। મેં બધી ધાણી એડ કરી દીધી છે। હવે આપણે ફટાફટ આ રીતે ઉપર નીચે કરીને મિક્સ કરવાનું છે, જેથી દરેકે દરેક ધાણી પર ગોળનું લેયર સરસ રીતે ચડી જાય। તો ગોળની પાઈમાં ધાણી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણે જોઈ શકીએ છીએ કે ધાણીના દરેક દાણા પર ગોળનું સરસ લેયર પણ ચડી ગયેલ દેખાય છે। તો હવે આપણે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ। તો લાડુ બનાવવા માટેનું આપણું આ ગોળ અને ધાણીનું મિશ્રણ તૈયાર છે। સ્ટવની ફ્લેમ ઓફ કર્યા બાદ ફટાફટ લાડુ વાળી લેવાના છે। આપણું આ મિશ્રણ ઘણું ગરમ છે, માટે આપણે ઠંડા પાણીવાળા હાથ કરીને લાડુ બનાવીશું, જેથી ખૂબ ગરમ ન લાગે અને લાડુ આસાનીથી વાળી શકાય। તો મેં હાથ પર ઠંડુ પાણી લગાડી લીધું છે। હવે આપણે લાડુ વાળીએ। ચોઈસ મુજબ લાડુ નાનો કે મોટો બનાવી શકાય, પરંતુ લાડુ વાળવામાં ખૂબ જ સ્પીડ રાખવી જરૂરી છે। લાડુ વાળતી વખતે ખૂબ વજન નથી દેવાનું, લાડુ થોડો પોલો હોય તો ખાવાની વધુ મજા આવે। તો મિત્રો, સેમ વેવ બાકીના બધા જ લાડુ તૈયાર કરી લઈશ। તો મિત્રો, તૈયાર છે આ ધાણીના લાડુ। તેને જોતા જ નાની દાદીની યાદ અચૂક આવશે। ફ્રેન્ડ્સ, આજકાલ આ લાડુ બનાવવા ખૂબ જ આસાન છે, કારણ કે માર્કેટમાં રેડીમેડ ધાણીના પેકેટ્સ અવેલેબલ છે, જેથી ધાણી ફોડવાની મહેનત અને ટાઈમ બંને બચી જાય છે। તમે પણ આ રીતે ચોક્કસ ટ્રાય કરજો, સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો। તેમજ આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી તમને મારી નવી નવી રેસીપીની માહિતી મળતી રહે। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।